વિદ્યાર્થી મિત્રો મજામાં ને? ચલો આજના વિડિયોમાં આપણે શું શીખવાનું છે? હોલિડેઝ આર ફન, રજાની મજા. રજા હોય તો તમને બધાને મજા આવે છે ને, હે ને? શું કરો છો હોલિડેમાં? કોઈ કહેશો મને? હા, હું કહું. સાંભળો, બધા મામાના ઘરે જાઓ છો? હોલિડે હોય, રજા પડે એટલે તમે બધા મામાના ઘરે જાઓ છો ને? પછી ફ્રેન્ડ સાથે ગાર્ડનમાં રમવા જાઓ છો, બરાબર? બીજું, દૂર દૂર મમ્મી પપ્પા સાથે કોઈક નવા પ્લેસ પર ફરવા જાઓ છો. આ રીતે હોલિડેને ખૂબ જ એન્જોય કરો છો, કરો છો ને? હા, તો ચલો આજે આપણે જોશું બુકમાં પેજ નંબર 46. 46 ઓપન કરો. ચાલો, કર્યું. શું છે? અલીઝ હોલિડેઝ હેડ બીગન. અલીની રજાઓ શરૂ થઈ ગઈ છે. હી વોઝ વેરી એક્સાઇટેડ. તે ખૂબ જ શું છે? ઉત્સાહિત છે. હી હેડ મેડ સમવન વન્ડરફુલ પ્લાન્સ એન્ડ વોન્ટેડ ટુ ટેલ હિઝ કઝિન સવાના. શું કહે છે? એણે ખૂબ જ સરસ શું કર્યું? પ્લાન બનાવ્યા અને તેની કઝિન એટલે પિતરાઈ બહેનને તેના વિશે જણાવ્યું. સો હી બ્રોટ અ લેટર. તો એણે એને એક પત્ર લખ્યો, એક લેટર લખ્યો. જુઓ શું કહે છે? ડિયર સબાના આપા, વહલા મોટી બહેન સબાના, હેલો, હાઉ આર યુ? કેમ છો? આઈ એમ ફાઇન હિયર. હું અહીં મજામાં છું. આપા, માય હોલિડેઝ હેવ સ્ટાર્ટેડ ફ્રોમ ટુડે. આજથી મારી રજાઓ શરૂ થઈ છે. આઈ એમ ગોઈંગ ટુ માય નાનીઝ પ્લેસ ઓન 10 મે 2018. શું કહે છે? હું મારા નાનીના ઘરે 10/5/2018 રોજ જવાનો છું. આઈ વિલ બી બેક ઓન 20 મે 2018. શું કહે છે? હું ફરી 20 મે પાછો આવી જઈશ. માય સ્કૂલ વિલ રીઓપન ઓન 4/6 એટલે 2018. શું કહે છે? 4 જૂન, બરાબર, 4 જૂનથી મારી સ્કૂલ ફરીથી ખુલશે. વેન ડઝ યોર સ્કૂલ ક્લોઝ? શું તમને ક્યારે રજા પડે છે? શું કહે છે? તમને ક્યારે રજા પડે છે? વાય ડોન્ટ યુ કમ હિયર? તમે અહીં ન આવી શકો? શું કહે છે? વાય ડોન્ટ યુ કમ હિયર? તમે અહીં ન આવી શકો? વી વિલ હેવ ગ્રેટ ફન. આપણે ખૂબ જ મજા કરીશું. બિફોર નાવ આવજો. હવે ફ્રેન્ડ્સ, પહેલાં તો તમે જો અજમેરથી શું અલીએ લેટર લખેલો. કોને લખેલો? સબાનાને લખેલો હતો, બરાબર. આપણે લેટર જોયો. કઈ તારીખે લખેલો હતો? કઈ ડેટે? 7 મે 2018. તમને જો અંદર ઉપર તારીખ ડેટ આપેલી છે, અજમેર, અજમેરથી લેટર લખેલો 7 મે 2018. હવે જો શું કે છે, આપણે વાંચ્યું તો 10, બરાબર છે, 10 મે 10 મે સ્કૂલ શું થાય છે? 10 મે નાનીના ઘરે જાય છે, બરાબર છે. 10 મે નાનીના ઘરે જાય છે અને રિટર્ન ક્યારે થાય છે? 20 મે રિટર્ન થાય છે. તો કેટલા દિવસ સુધી એ નાનીના ઘરે રહેશે? જુઓ અહીં આપણે જોઈએ, 10 મે, બરાબર છે. 10 મે શું કરે છે? એ નાનીના ઘરે જાય છે. અને કઈ તારીખે રિટર્ન થાય છે? 20 તારીખે, બરાબર છે. 20 એ શું કરે છે? ઘરે પાછો આવે છે, બરાબર છે. 10 મે, બરાબર, 10/5 નાનીના ઘરે જાય છે અને 20 મે ઘરે પાછો રિટર્ન આવે છે, બરાબર છે.
હવે ફ્રેન્ડ્સ એ કેટલા દિવસ ત્યાં રોકાય છે એ શોધવા માટે આપણે શું કરીશું 20 માંથી 10 બાદ કરીશું તો 20 માઈનસ 10 0 0 0 માઈનસ 0 0 2 માઈનસ 1 1 તો ટોટલ કેટલા ડેઝ ત્યાં રોકાશે 10 ડેઝ ત્યાં રોકાય છે ક્યાં એના નાનીના ઘરે હવે જોઈએ આગળ હવે સબાના વાત કરી છે સબાના પરિપત્ર લખ્યું છે સબાના હુ સ્ટેઝ ઇન નાગપુર ગોટ ધીસ લેટર ઓન 13 મે 2018 સી બ્રોટ બેક ટુ ઓલી શું છે સબાના નાગપુરમાં રહેતી હતી એને પત્ર કઈ તારીખે મળ્યો 13 મે 2018ના રોજ મળ્યો બરાબર અને એ ફરી પાછો અલીને પત્ર લખે છે બરાબર એને 13 તારીખે પત્ર મળ્યો હતો અને એ જ અલીને ફરી પાછો જવાબ આપે છે જુઓ શું અલીએ ક્યારે પત્ર લખ્યો હતો 7 મે અને સબાનાને ક્યારે મળ્યો 13 મે અને સબાના ફરી એનો આન્સર ક્યારે આપે છે પત્ર વાંચીને 14 મે ફરી પત્ર એટલે 14 મે ફરી પત્ર લખે છે ફરી પાછો લેટર લખે છે કોને લખે છે અલી ડિયર અલી હેલો આઈ એમ ડુઈંગ વેલ હિયર શું કહે છે હું અહીં મજામાં છું આઈ ગોટ યોર લેટર યસ્ટરડે ગઈકાલે તારો પત્ર મળ્યો બરાબર છે પત્ર ક્યારે મળ્યો ગઈકાલે એટલે કે 14 મે શું કરે છે પત્ર લખે છે અને ગઈકાલે પત્ર મળ્યો એટલે પત્ર ક્યારે મળ્યો હશે 13 મે યાદ રાખજો ફ્રેન્ડ્સ હેપ્પી હોલિડે માય સ્કૂલ વિલ ક્લોઝ ઓન 1st June 2018 શું કહે છે મારી શાળામાં રજા છે ક્યારથી 1st June 1st June 2018 થી ઇટ વિલ રીઓપન ઓન 10th August ફરી એ 10 ઓગસ્ટે ખુલશે આઈ વિલ ગો ઓન અ સ્કૂલ ટ્રીપ ટુ ગોવા એન્ડ વિલ રિટર્ન ઓન 7th June 2018 શું કહે છે મારી શાળામાંથી પ્રવાસે જઈ રહ્યા છે ક્યાં ગોવા અને ફરી પાછા ક્યારે આવીશું 7 જૂન 2018ના રોજ આઈ વિલ ટ્રાય ટુ કમ ટુ અજમેર ત્યાર પછી હું અજમેર આવવાનો પ્રયત્ન કરીશ બાય સબાના શું કહે છે સબાના કે એની શાળામાં રજા ક્યારે છે 1st June અને સ્કૂલ ક્યારે રીઓપન થવાની છે 10th August અને શાળામાંથી પ્રવાસ ક્યારે ગઈ હતી તો 7th June બરાબર છે અને સબાના એ લેટર ક્યારે લખ્યો હતો 14 મે બરાબર જુઓ શું કહે છે અલી રોટ હિઝ લેટર ઓન અ 7th May 2018 અલીએ 7 મે એ પત્ર લખ્યો હતો યુ રિમેમ્બર હાઉ વી રાઇટ અ ડેટ ઇન નંબર તો આપણે આ તારીખને અંકમાં લખતા શીખી ગયા જ છે તમને યાદ છે ને આપણે અંકમાં લખતા શીખ્યા ને બરાબર છે જો જે ડેટ તમને વર્ડ્સમાં આપેલી હોય એને આપણે ફિગરમાં લખતા શીખ્યા જુઓ ફ્રેન્ડ્સ શું છે હવે જોઈએ આગળ પેજ નંબર 47 ઓપન કરો કર્યું જુઓ શું છે લેટર અજમેરથી નાગપુર કેટલા દિવસે પહોંચ્યો હવે મેં તમને ડેટ યાદ રાખવાનું કીધું હતું તો અલીએ કઈ ડેટે પત્ર લેટર લખ્યો હતો યાદ છે તમને હા કઈ ડેટે તો જુઓ 7th May 2018 લેટર લખ્યો હતો બરાબર છે અને નાગપુર ક્યારે પહોંચ્યો 13 મે 2018 નાગપુર પહોંચ્યો બરાબર છે તો અજમેરથી નાગપુર કેટલા દિવસે લેટર પહોંચ્યો હશે તો ફ્રેન્ડ શું કરશું ખબર છે આ જે ડેટ આપેલી છે બરાબર છે એની અંદરથી 13 એટલે કે 13 માઇનસ 7 કરશું જે દિવસ આવશે જે ડેઝ આવશે એટલા દિવસે લેટર્સ નાગ અજમેરથી નાગપુર પહોંચતા થયા હશે ચલો જુઓ 3 માઇનસ 7 થશે નહીં તો 1 બીકમ્સ 0 એન્ડ 3 બીકમ્સ
थर्टीन, चलो थर्टीन माइनस सेवन करो कितना थाय सिक्स, जीरो ने जीरो, तो कितना दिवस थसे फ्रेंड्स, सिक्स डेज थसे, तो अहीं लखीशु सिक्स डेज, एटले के अजमेर थी नागपुर केटला दिवस से लेटर पहुंचे छे, सिक्स डेज में पहुंचे छे। अली ना नानी ना घरे, बराबर छे, नानी ना प्लेस, नानी ना घरे क्यारे जाय छे, 10 मे 2018 जाय छे, बराबर छे, हने पाछो रिटर्न क्यारे आवे छे, 20 मे 2018 અહીંયા જાય છે અને પાછો આવે છે, બરાબર, પાછો આવે છે, તો 10th મે એ નાનીના ઘરે જાય છે એન્ડ 20 મે રિટર્ન થાય છે, તો અલી નાનીના ઘરે કેટલા ડેઝ રોકાયો હશે, તો શું કરશું આપણે આગળ કરી છે, 20 માઇનસ 10, 0 માઇનસ 0 0, 2 minus 1, 1. તો કેટલા ડેઝ નાનીને ત્યાં રોકાય છે, 10 ડેઝ એ નાનીને ત્યાં રોકાય છે, હવે જો ફિલ ઇન ધ ટેબલ્સ, શું ટેબલ્સ પૂરતી કર, ટેબલ્સમાં ખાના પૂરતી છે તે કરવું છે, સબાનાઝ હોલિડે, અલીઝ હોલિડે, ડેટ આપેલી છે, બરાબર છે, શરૂઆત થઈ અને ક્યાર કઈ ડેટથી હોલિડે સ્ટાર્ટ થાય છે અને કઈ ડેટે પૂરી થાય છે અને ટોટલ કેટલા દિવસ એને હોલિડે મળે છે એ આપણે શોધવાનું છે, જુઓ કઈ ડેટે સંભાનાનું હોલિડે સ્ટાર્ટ થાય છે, તમને યાદ હોય તો આપણે બુકમાં જોઈ ગયા કે 1 જૂન 2018 એની હોલિડે સ્ટાર્ટ થાય છે, 1 જૂન 2018 ના રોજ એનો વેકેશન, એની રજાઓ સ્ટાર્ટ થાય છે, ક્યાં સુધી, તો 10 ઓગસ્ટ 2018, 10 ઓગસ્ટ 2018 પૂરું થાય છે, હવે જો શું છે, અલીસ, અલીસ હોલિડે ક્યારે સ્ટાર્ટ થાય છે, 7 મે 2018 શું થાય છે, વેકેશન સ્ટાર્ટ થાય છે, હોલિડે સ્ટાર્ટ થાય છે અને પૂરી ક્યારે થાય છે, તો 4 જૂન 2018 4 જૂન 2018 ના રોજ પૂરું થાય છે, તો હવે એ બે વચ્ચે કેટલા ડેઝ થશે એ આપણે જોવાનું છે ફ્રેન્ડ્સ, અહીં આપણે જોશું કે સબાનાનો હોલિડે, બરાબર છે, અને અલીઝનો હોલિડે, શરૂઆત આપેલી છે અને પૂરું થાય છે એ બંનેની ડેટ આપેલી છે અને આપણે એના ડેઝ શોધવાના છે કે ટોટલ કેટલા ડેઝ એને હું હોલિડે મળે છે, બરાબર છે, ચલો સબાનાનો હોલિડે કઈ ડેટથી સ્ટાર્ટ થાય છે, 1 જૂનથી અને રીઓપન ક્યારે થશે, 10 ઓગસ્ટે, ચલો જૂનના કેટલા ટોટલ ડેઝ છે, જો 30, તો 1 થી 30 એટલે ટોટલ 30 ડેઝ આવશે, તો 30 ડેઝ જૂનના, બરાબર છે, જૂનથી ઓગસ્ટ સુધીની વાત કરી છે તો આપણે ઓગસ્ટ સુધી જોવાનું છે, જુલાઈને કેટલા આવશે, 31, તો 31 ડેઝ જુલાઈના, અને ઓગસ્ટ અહીંયા 10th ઓગસ્ટ આપેલું છે, 10th ઓગસ્ટે સ્કૂલ રીઓપન થશે, બરાબર છે, તો આપણે શું કરવાનું, એની આગળની ડેટ લખવાની, બરાબર, એટલે 9 સુધીનો જ રજા હશે ને, બરાબર, એટલે 9 ડેઝ ઓગસ્ટના, આ બધાનું એડિશન કરશું, ચલો જો 1 ની અંદર 9 એડ કરો, 10 કેરી 1, 3 ની અંદર 3 એડ કરો, 4 ની અંદર 3 એડ કરો, કેટલા આવ્યા, 70 ડેઝ, તો 1 જૂન 2018 થી લઈને 10 ઓગસ્ટ 2018 સુધી સવારાનું શું હોલિડે હતું, તો ટોટલ કેટલા ડેઝ સવારાને હોલિડેઝ હતું, 70 ડેઝ,
બરાબર છે હવે જુઓ અલીઝ નું મનડે તો અલીઝ નું મનડે 7 મે 2018 થી લઈને 4 જૂન 2018 સુધીનો છે કયો 7 મે તો પહેલા આપણે મહિના ડેસ જોઈએ કેટલા છે 31 છે બરાબર છે આ છે અલીઝ નું હોલીડે હવે 31 માઇનસ 7 થી પહેલા આગળનો દિવસ લેવાનો એટલે 6 તો 1 માઇનસ 6 થશે ના અહીં આવશે 2 અહીં આવશે 11 11 માઇનસ 6 તો કેટલા થશે 5 એન્ડ 2 ના 2 તો 25 સેના ડેઝ આવશે મે ના લખીશું 25 ડેઝ મે બરાબર છે અને જૂન જૂનની કઈ ડેટે ઓપન થાય છે 4 ડેટે ઓપન થઈ જાય છે તો આપણે રી ઓપન 4 ડેટે થાય છે તો આપણે કઈ ડેટ લેવાની એની આગળ પ્લસ 3 ડેઝ બરાબર છે સેના આવશે જૂનના હવે આ બેન શું કરશું એડિશન 5 પ્લસ 3 8 એન્ડ 2 ના 2 તો ટોટલ આવ્યા 28 ડેઝ બરાબર છે કેટલા આવ્યા 28 ડેઝ બરાબર તો જુઓ શું સબાનાનું હોલીડેઝ અલીના હોલીડેઝ કરતાં વધારે છે કેટલા ડેઝ હોય છે 70 ડેઝ શું છે એનું હોલીડે છે અને અલીનું કેટલું હોલીડે છે 28 ડેઝ એટલે અલીને 28 દિવસની રજા છે એન્ડ સબાનાને 70 ડેઝ 70 દિવસની રજા છે ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને આમાં સમજ પડી ગઈ હશે તો હવે ફરી મળીશું ત્યાં સુધી બાય બાય